स्वामी नारायण हरे। संवंत 1876 ना माघशर सुदी दशमी ने दिवस श्रीजी महाराज श्री गढ़ा मध्य दादा खाचरना दरबार मा विराजमान हता अने सर्वे श्वेत वस्त्र धारण करा हता अने पोताना मुखार विंदनी आगल साधु तथा देश देशना हरिभक्तनी सभा भराई ने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या जे शास्त्र मा जहां जहां अध्यात्म वार्ता आवे छे ते कोई ने समझाती नथी अने भ्रमी जवाय छे। माटे ए अध्यात्म वार्ता जेम छे तेम यथार्थपणे अमे कहीए छी ते सर्वे सांभळो जे। स्थूल सूक्ष्म अने कारण ए त्रण देह ने विषे एकात्मपणे जे वर्तुं ते ए जीवनुं अन्वयपणुं छे अने ए त्रण देहथी पृथकपणे सत्ता मात्र जे कहेवो ते जीवनुं व्यतिरेकपणुं छे तथा विराट सूत्रात्मा अने अव्याकृत ए त्रण शरीरे सहित जे ईश्वर ने कहेवा ते ईश्वरनुं अन्वयपणुं छे અને એ ત્રણ શરીરથી પૃથક અને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે। ઇતિ વચનામૃતમ। એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત થયું।